વાપીના રાફેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે હેન્ડબોલ ગ્રુપ દ્વારા યોજાયેલ પ્રથમ મેન્સ ઓપન ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ગુજરાતની 16 ટીમોએ ભાગ લીધો હતો. વાપી હેન્ડબોલ ગ્રુપની પ્રથમ મેન્સ ઓપન હેન્ડબોલ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં હજારો દર્શકો રમતનો આનંદ માણવા મેદાન પર એકઠા થયા હતા. આ રમતના આયોજકે ખેલાડીઓને ખેલદીનીની ભાવનાથી રમત રમવા જણાવ્યું હતું, જેનાથી માનસિક શારીરિક અને બૌદ્ધિક પ્રગતિ તેમજ આર્થિક પ્રગતિ થાય છે. રમતમાં જીત કે હારથી કોઈ ફરક પડતો નથી, બલકે પરસ્પર ભાઈચારા અને ભાઈચારાની લાગણી વધે છે. ખેલાડીઓએ હંમેશા રમત દ્વારા આનંદ મેળવવો જોઈએ. આજ વાપી મેં પહેલી વાર હમને ફર્સ્ટ મેન્સ ઓપન હેન્ડબોલ ચેમ્પિયનશિપ ઓર્ગેનાઇઝ કી થી. इसमें ओवरऑल गुजरात की 16 टीम ने पार्टिसिपेट किया था, जिसमें कि बोताड, अहमदाबाद, सूरत, भावनगर और अदर टीम्स थी. ये पूरा मैनेज और ऑर्गेनाइज किया था वापी हैंडबॉल ग्रुप में, और इसके जो मेन स्पॉन्सर थे वो थे रॉफेल बीबीए, एबीवीपी वापी और रोटरी क्लब ऑफ वापी. ये टूर्नामेंट हमारा मॉर्निंग 8 o'clock को स्टार्ट हुआ था और 9 o'clock को एंड हुआ है. इसमें जो बाहर की टीम्स थी उन्होंने बहुत अच्छा प्रदर्शन दिखाया था, जो कि फाइनल में अभी भावनगर और सूरत की टीम है जो अभी कंटिन्यू मैच खेल रही है. ये टूर्नामेंट करने का मुख्य उद्देश्य क्या था? ये टूर्नामेंट करने का मुख्य उद्देश्य था कि यहाँ के बच्चों को एक प्लेटफॉर्म क्रिएट हो सके. इसके लिए हमने किसी भी टीम से कोई भी चार्जेस नहीं लिया था. ओके.